अस्सलामु अलैकुम। धोरण 11 कंप्यूटर चैप्टर नंबर 5 सिनफिगमा इमेजनो उपयोग पार्ट 1 हूँ मंसूरी मिजबा। आज आप नवा चैप्टर नी शुरुआत करी छे जे पांचमो नंबर नो छे तमारा धोरण 11 नो सिनफिगमा इमेजनो उपयोग। હવે અહીં આપણે ઇમેજ ઉપર વધારે આ ચેપ્ટર પર ભાર મૂકવામાં આવ્યો છે કે સિનફિગની અંદર આપણે ચિત્રને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, બરાબર છે? આપણે મોસ્ટ ઓફ બધે જ જગ્યા પર કોઈપણ રજૂઆત માટે કે એનિમેશન માટે આપણે ચિત્રનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? તો જેને લીધે શું થોડું જોવાવાળાને પણ વધારે સમજ પડી જાય અને એને સારી રીતે કહેને કે ગ્રહણ પણ એ કરી શકે છે વધારે સારી રીતે। તો આપણે આજે જોઈએ કે સિનફિગમાં આપણે ઇમેજને કેવી રીતે ઉમેરશું, બરાબર છે? તો શરૂઆત કરીએ તો કે જ્યારે કોઈપણ રજૂઆત કે એનિમેશનમાં ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે રજૂઆતને ગ્રહણ કરવાની ગુણવત્તામાં ઘણો સુધારો થાય છે, એટલે કે સારી રીતે સમજી લે છે। આપણા એનિમેશનને વિશિષ્ટ દેખાવ આપવા માટે આપણે સિનફિગમાં ચિત્રો ઉમેરી શકીએ છીએ, એટલે કે આપણે અગર કોઈ એનિમેશનમાં કોઈ ચિત્ર ઉમેરવું હોય તો આપણે એ પણ કરી શકીએ છીએ। હવે એ કેવી રીતે, તો એ આપણે જોવાનું છે આગળ। સિનફિગમાં ચિત્ર ઉમેરવા માટે ફાઇલમાં જઈ ઇમ્પોર્ટ IMPORT વિકલ્પ અથવા તો કીબોર્ડ પરથી આપણે Ctrl+I કીનો ઉપયોગ કરી શકાય છે, બરાબર છે? તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે આ વસ્તુ। આ અગત્યનો મુદ્દો છે કે ઇમેજને આયાત કરવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો કે Ctrl+I, બરાબર છે? ધ્યાન રાખજો। આગળ જોઈએ આપણે, આયાત કરેલા ઇમેજના ખૂણા પર આવેલા લીલા બિંદુથી તેનું કદ બદલી શકાય છે, એટલે કે તમે જે ઇમેજ આયાત કરો છો ઇમ્પોર્ટ કરો છો એના ખૂણા પર આવેલા લીલા બિંદુથી તેનું કદ બદલી શકાય છે, એટલે કે નાની મોટી એને કરી શકે છે। સૌથી પહેલાં તમને કહું છું આ અગત્યનો મુદ્દો છે, સિનફિગમાં ચિત્ર ઉમેરવા માટે ફાઇલમાં જઈ ઇમ્પોર્ટ વિકલ્પ અથવા તો કીબોર્ડ પરથી આપણે Ctrl+I કીનો ઉપયોગ કરી શકાય છે। અને ઇમ્પોર્ટ કરવું એટલે ગુજરાતીમાં કહેવાય આયાત કરવું, બરાબર છે? બંને શબ્દ યાદ રાખજો, ઇંગ્લિશ ગુજરાતી બંને। જોઈએ આગળ, આ જુઓ તમને આ ઇમેજમાં દેખાય છે અહીંયા આ ગ્રીન બિંદુઓ, બરાબર છે? લીલા બિંદુઓ જેનાથી તમે ઇમેજને નાની મોટી કરી શકો છો। હવે આપણે જોઈએ આગળ, ઇમેજ ઉમેરવી હોય આપણે તો આગળ એના સાથે ઉમેર્યા પછી આપણે શું જોઈએ, તો કે જ્યારે ઇમેજનું કદ બદલવામાં આવે છે ત્યારે તે ઇમેજ બેદોડ બનાવે છે, એટલે કે બની જશે। આ બનવાનું કારણ એ છે કે આપણે સાપેક્ષ ગુણોત્તર આસ્પેક્ટ રેશિયો જાળવી રાખ્યો નથી। આગળ જોઈએ, જો આપણે ઇમેજનું કદ બદલવા ઈચ્છતા હોય તો તેને સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખવા માંગતા હોઈએ તો તે લેયરને આપણે પ્રાઉત એટલે કે એનકેપ્સ્યુલેટ કરવું જરૂરી છે, બરાબર છે ને? ઇમેજનું કદ આપણે બદલવા ઈચ્છતા હોય અને તેની સાથે તેનો સાપેક્ષ ગુણોત્તર પણ જાળવી રાખવા માંગતા હોય તો આપણે એ લેયરને પ્રાઉત એટલે કે એનકેપ્સ્યુલેટ કરવું પડે। અને એનકેપ્સ્યુલેટ કરવું આપણે છેલ્લા વિડીયોમાં છેલ્લા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે આપણે કઈ રીતે એનકેપ્સ્યુલેટ કરવાનું, બરાબર છે ને? જોઈએ આગળ, જો અહીંયા આપણે જે પણ ઇમેજને એનકેપ્સ્યુલેટ કરી દઈએ તો એના પછી આવી રીતે ઇનલાઇન કેનવાસ નામનું લેયર જોવા મળે છે જે આપણે લાસ્ટ વિડીયોમાં ભણી ગયા છે। હવે આપણે સ્કેલ લેયર ઉમેરવું, સ્કેલ લેયર ઉમેરવું એટલે ઇમેજ લેયર પર નવું સ્કેલ લેયર ઉમેરવા માટેનો કમાન્ડ। કઈ રીતે, તો કે ઇમેજ લેયરમાં રાઈટ ક્લિક કરતા ન્યૂ લેયર આવતા એમાં ટ્રાન્સફોર્મમાં જઈ સ્કેલ આપણે વિકલ્પ પસંદ કરવાનો, જેનાથી શું થાય સ્કેલ લેયર ઉમેરાઈ જાય, જેનાથી આ જુઓ તમને આ ઇનલાઇન કેનવાસની અંદર જ તમારે આ સ્કેલ લેયર અહીંયા દેખાઈ રહ્યો છે, બરાબર છે? જેનાથી તમે શું કરી શકો છો, એ પછી આપણે સારી રીતે ઇમેજનું કદ બદલી શકીએ। હવે આવશે રોટેટ લેયર, એટલે કે ઇમેજને આપણે ફેરવવી હોય રોટેટ કરવી એના માટે ઇમેજને ફેરવવા ઈચ્છતા હો તો સ્કેલ લેયર ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરવું પડે, બરાબર છે? આ માટેનો કમાન્ડ છે સ્કેલ લેયર પર જઈ રાઈટ ક્લિક કરતા ન્યૂ લેયરમાં ટ્રાન્સફોર્મમાં આગળ જઈ રોટેટ પસંદ કરવો પડે આપણાને, બરાબર છે? તો આ પણ અગત્યનો મુદ્દો છે, સ્કેલ લેયર પછી આપણે રોટેટ લેયર ઉમેરવું હોય ઇમેજને ફેરવવા તો સ્કેલ લેયર પર રાઈટ ક્લિક કરી
न्यू लेयर पसंद करी एना पछी ट्रांसफॉर्म पसंद करी एना पछी रोटेट आपणे पसंद करवानुं जेनाथी शुं थाय रोटेट लेयर उमेराई जशे। आगळ जोईए रोटेशन डक વાદળી રંગનું હોય છે એટલે કે તમે જ્યારે રોટેટ લેયર એડ કરી દેશો તો વાદળી રંગનું રોટેશન ડક દેખાશે અને આ ડકનો ઉપયોગ કરી ઇમેજને ફેરવી શકાય છે। તમને પૂછી શકાય કે ઇમેજને ફેરવવા માટે કયા ડકનો ઉપયોગ કરી શકાય તો કે વાદળી રંગના અને એને રોટેશન ડક કહેવામાં આવે છે। આ જો ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા વાદળી રંગનો ડક જે ઇમેજની ઉપર અહીંયા આપણે રોટેટ લેયર એડ કર્યા પછી અહીંયા આપણાને જો દેખાય છે આ વાદળી કલરનો ડક બરાબર છે। તો આ વિડીયોમાં આપણે શું જોયું કે સિનફિગમાં આપણે કઈ રીતે ઇમેજ એડ કરવી એને કઈ રીતે એની કદ બદલવું કદ બદલ્યા પછી એને કેવી રીતે આપણે બરાબર આસ્પેક્ટ રેશિયો જે પણ છે એ બરાબર જળવાઈ ન રહે તો એના માટે આપણે એન્કેપ્સ્યુલેટ કરવું પડે અને પછી તમે ઇમેજને ફેરવવા માંગતા હો તો આપણે એના માટે રોટેટ લેયર પણ એડ કરવું પડે। તો આ બધા મુદ્દાઓ જોયા એ બધા અગત્યના છે તમારી થિયરી માટે અને પ્રેક્ટિકલ માટે પણ આ મુદ્દા ઘણા ઉપયોગી રહેશે। તો આ મુદ્દાઓ નોંધ કરી લેજો અને આ વિડીયોમાં તમને સમજ પડી હશે એવી હું આશા રાખું છું। વિડીયો જોવા બદલ તમારો આભાર।